नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा मने विद्यार्थी मित्रों, हूँ छू गिरीश झालावाड़ी। विषय नामना मूल तत्व एटले के आपणे जेने अंग्रेजी में एकाउंट कहीए छीए। विद्यार्थी मित्रों, सौ प्रथम तो तमे धोरण 10 में सफलतापूर्वक उत्तीर्ण थवा बदल तमने बधाने खूब खूब अभिनंदन। धोरण 10 में उत्तीर्ण थया बाद मोटा भागना विद्यार्थीओने एक ज प्रश्न होय छे કે આપણે હવે કઈ સ્ટ્રીમમાં જવું, આર્ટ્સ લેવું, કોમર્સમાં જવું, સાયન્સમાં જવું કે ડિપ્લોમા પસંદ કરવું। એમાંથી તમે જો કોમર્સ એટલે કે તમે કોમર્સ સ્ટ્રીમ પસંદ કરી છે તો હું માનું છું કે એ નિર્ણય તમારો બહુ યોગ્ય અને સાચો નિર્ણય છે। કારણ કે કોમર્સ કર્યા પછી ધંધો રોજગારના જે સ્કોપ રહેલા છે એ એક પણ બીજી એક પણ સ્ટ્રીમમાં નથી, સાયન્સમાં પણ નથી, આર્ટ્સમાં પણ નથી, ડિપ્લોમા પણ નથી। કોમર્સ કર્યા પછી ધંધા રોજગારના જે તમને સ્કોપ રહેલા છે સૌથી વધુ સ્કોપ કોમર્સમાં રહેલા છે। કોમર્સ કર્યા પછી તો સૌથી પહેલાં ફરી પાછું તમને બધાને ધોરણ 10માં જે ઉત્તીર્ણ થઈને આવ્યા છે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। હવે વિદ્યાર્થી મિત્રો, તમને પહેલો પ્રશ્ન એ થશે કોમર્સ એટલે શું? તો કોમર્સ એટલે વેપાર, વાણિજ્ય। જો તમને ધંધો કરવામાં રસ હોય, બિઝનેસ મેનેજમેન્ટમાં રસ હોય, વેપારમાં રસ હોય, બિઝનેસ રિલેટેડ જોબ કરવામાં રસ હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કોમર્સનું જ્ઞાન હોવું જરૂરી છે। કારણ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, વસ્તુનું ઉત્પાદન કરે, કાચો માલ મંગાવે, એમાંથી વસ્તુનો અર્ધ તૈયાર માલ તૈયાર કરે, તૈયાર માલ તૈયાર કરે, એનું પેકિંગ કરે અને માલનું વેચાણ કરે, ત્યાં સુધીની આર્થિક બાબતોને લગતા તમામ નિર્ણયો છે એની માટે કોમર્સનું જ્ઞાન હોવું જરૂરી છે। દાખલા તરીકે કોઈ પણ ધંધાકીય એકમ છે એ વસ્તુનું ઉત્પાદન કરે, કાચો માલ મંગાવે, વસ્તુનું ઉત્પાદન કરવા માટે શું કરવું પડે? સૌથી પહેલાં કાચો માલ મંગાવે, એને અર્ધ તૈયાર માલમાં રૂપાંતર કરે, પછી તૈયાર માલમાં રૂપાંતર કરે, પછી એનું પેકિંગ કરે અને પછી માલનું વેચાણ કરે। તો આ પ્રવૃત્તિ દરમિયાન એ અસંખ્ય પ્રકારના વ્યવહારો કરતા થતા હોય છે, આર્થિક વ્યવહારો થતા હોય છે। દાખલા તરીકે કાચો માલ મંગાવ્યો, એનું ઉત્પાદન કર્યું, એનું વેચાણ કર્યું, પેકિંગ કર્યું, એ દરમિયાન અનેક પ્રકારના ખર્ચાઓ ચૂકવાતા હોય ધંધામાં। દાખલા તરીકે કર્મચારીઓના પગાર ચૂકવાતા હોય, મજૂરી ચૂકવાતી હોય, કમિશન ચૂકવાતું હોય, ભાડા ચૂકવાતા હોય, સ્ટેશનરી ખર્ચ ચૂકવાતું હોય, વીમા પ્રીમિયમ ચૂકવાતું હોય, જાહેરાત ખર્ચ થતો હોય, અનેક પ્રકારના આવા ખર્ચાઓ ધંધામાં થતા હોય, એ રીતે અનેક પ્રકારની આવકો મળતી હોય અને ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો થતા હોય અને વેપારીઓ સાથે નાણાકીય વ્યવહારો થતા હોય, તો આ બધા વ્યવહારો, આર્થિક વ્યવહારોનો હિસાબ રાખવો જરૂરી બને છે। તો એની માટે તમારી પાસે નામાના મૂળ તત્વો, નામું એટલે કે એકાઉન્ટનું જ્ઞાન હોવું જરૂરી છે। એવી રીતે કોઈ પણ ધંધો ચલાવવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરો એ પહેલાં એનું આયોજન કરવું પડે, પ્લાનિંગ કરવું પડે। આયોજન એટલે કઈ પ્રવૃત્તિ ક્યારે અને કેવી રીતે કરવી એને આયોજન કહેવાય। દાખલા તરીકે આપણે ઘરે પણ લગ્ન પ્રસંગ હોય તો 4-5 મહિના પહેલાંથી આપણે આયોજન ચાલુ કર્યું કે જમણવાર ક્યાં રાખવો, મેનુ શું રાખવું, કેટરર્સમાં કોને કહેવું, ઘરે શું વ્યવસ્થા ઊભી કરવી, ખરીદી કરવાનું આયોજન, આવું આયોજન પહેલેથી આપણે લગ્ન પહેલાં ચાલુ કરી દીધું હોય। એવી રીતે ધંધાની અંદર કોઈ પણ પ્રવૃત્તિ કરો એ પહેલાં આયોજન કરવું પડે, કઈ પ્રવૃત્તિ ક્યારે અને કેવી રીતે કરવી, તો આયોજન કેવી રીતે કરવું એની માટે કોમર્સનું જ્ઞાન હોવું જરૂરી છે। આયોજનને સફળ બનાવવા માટે, ધંધાકીય એકમમાં આયોજનને સફળ બનાવવા માટે કર્મચારીઓ રાખવા પડતા હોય, જો મોટું ધંધાકીય એકમ હોય તો વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડતું હોય। વ્યવસ્થા તંત્ર એટલે સપાટીઓ નક્કી કરવી પડતી હોય, ઊંચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટીના કર્મચારીઓ। ઊંચ સપાટીમાં ડાયરેક્ટરો, મેનેજરો હોય છે, મધ્યમ સપાટીમાં તો એ બધા જે વિભાગીય મેનેજરો હોય એ બધા હોય, એટલે તળ સપાટીમાં તો કે ભાઈ લેબર વર્ક હોય, બધા વર્કર હોય, મજૂરો હોય, તો આવી સપાટીઓ નક્કી કરવી પડે, વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે, કર્મચારીને એની યોગ્ય લાયકાત, એની ક્વોલિફિકેશનના આધારે જે તે જોબમાં એને વિભાગમાં એને નોકરીએ રાખવા પડે,
तो आ बधी कर्मचारी व्यवस्था उभी करवी पड़े, कर्मचारी ने तालीम आपवी पड़े, दौरवणी आपवी पड़े, मार्गदर्शन आपवू पड़े। तो आ कर्मचारी व्यवस्था कई रीते उभी करवी एनू माटे तमारे कॉमर्सनुं ज्ञान होवुं जरूरी छे। धंधाकीय एकममां मोटो धंधाकीय एकम होय तो घणा बधा विभागो चालता होय, दाखला तरीके नाणाकीय विभाग, एकाउंट विभाग, काचा मालनो विभाग, तैयार मालनो विभाग, वहीवटी विभाग। तो आ बधाय विभागो होय, संकलन થવું જોઈએ માહિતી। तो संकलन कई रीते करवुं एनी माटे तमारी पासे कॉमर्सनुं ज्ञान होवुं जरूरी छे। कोई पण धंधाकीय एकम होय, वर्षनी शरूआत थाय एटले बजेट बहार पाडतुं होय। बजेट एटले जेवी रीते आपणे गुजरात सरकार अने भारत सरकार बजेट बहार पाडे छे के चालू वर्षे केटला केटला खर्चा थशे, क्या क्या की आवक आवशे, क्या क्या खर्चो थशे, छेले केटला रूपियानो नफो थशे, એનો અંદાજ મેળવવામાં આવે એને કહેવાય અંદાજપત્ર, એને અંગ્રેજીમાં કહેવાય બજેટ। તો કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એણે પણ બજેટ તૈયાર કરવું પડતું હોય કે આપણે આ ચાલુ વર્ષે ધંધામાંથી કેટલી આવક થશે, કેટલા ખર્ચ થશે અને અંદાજિત નફો કેટલો થશે। તો આ બજેટ કઈ રીતે તૈયાર કરવું એની માટે તમારી પાસે કોમર્સ એકાઉન્ટનું જ્ઞાન હોવું જરૂરી છે। ધંધાની અંદર પત્ર વ્યવહાર કરવો પડતો હોય, પત્ર વ્યવહાર એટલે એક કંપનીને બીજી કંપની સાથે, એક ધંધાને બીજા ધંધા સાથે, એક સંસ્થાને બીજા સંસ્થા સાથે, સરકારી ઓફિસો સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય તો પત્ર વ્યવહાર કઈ રીતે કરવો, એમાં કેવી ભાષા વાપરવી, એનો ઉપયોગ કઈ રીતે કરવો એની માટે તમારી પાસે કોમર્સનું જ્ઞાન હોવું જરૂરી છે। તો વિદ્યાર્થીઓ મિત્રો, કોમર્સ એટલે વેપાર, વેપાર વાણી છે, ખ્યાલ આવ્યો? એટલે કોમર્સ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ઘણા બધા સ્કોપ રહેલા છે, ધંધા રોજગારના ઘણા બધા સ્કોપ રહેલા છે। દાખલા તરીકે કોમર્સ કર્યા પછી જેવી રીતે આપણે કેમ સાયન્સમાં મોટાભાગના વિદ્યાર્થીઓનું સપનું હોય છે મારે ડૉક્ટર અને એન્જિનિયર બનવું, તો સાયન્સમાં મોટામાં મોટી ડિગ્રી ડૉક્ટર અને એન્જિનિયરની છે, એવી રીતે જ કોમર્સમાં મોટામાં મોટી ડિગ્રી એટલે સીએ અને સીએસ, જેવી રીતે સાયન્સમાં ડૉક્ટર એવી રીતે કોમર્સમાં સીએ, જેવી રીતે સાયન્સમાં એન્જિનિયર એવી રીતે કોમર્સમાં સીએસ। તો કોમર્સની મોટામાં મોટી ડિગ્રી એટલે સીએ અને સીએસ। તો સીએનું કામ શું હોય? તો સીએનું કામ છે એ કંપની એક્ટ એટલે કંપનીના જે નિયમો છે એ મુજબ નામનું લખવાનું છે કે નહીં, એ મુજબ નામનું લખવાનું, ના લખાયેલું નામાનું ઓડિટ કરવાનું, ટેક્સને લગતી બાબતો, આ બધું સીએની કામગીરી હોય છે। તો તમે કોમર્સ કર્યા પછી બીકોમ, બીબીએ, બીસીએ, કોઈ પણ બેચલર ડિગ્રી કર્યા પછી અથવા ધોરણ 12 કર્યા પછી સીપીટીની એક્ઝામ પાસ કરી અને તમે સીએમાં જોઈન્ટ થઈ અને સીએ બની અને તમે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો, એવી રીતે સીએસ બની શકો છો। સીએસનું કામ શું હોય? તો કોઈ પણ કંપની હોય એણે કંપનીના જે લો છે એની મર્યાદામાં રહીને કામ કરવું પડતું હોય, તો સીએસનું કામ છે એ કંપનીને કાયદાકીય સલાહ આપવાનું છે દરેક બાબતમાં, કોઈ પણ કંપનીએ કઈ કઈ કાયદાઓનું પાલન કરવું, તો એ સીએસનું કામ છે એ કંપનીને કાયદાકીય સલાહ આપવાનું છે, તમે સીએસ પણ બની શકો છો। એવી રીતે માની લો કે તમારે માત્ર બેચલર ડિગ્રી કરવી છે તો 12 કોમર્સ પછી બીકોમ કરી શકો છો, બીસીએ કરી શકો છો, બીબીએ કરી શકો છો। તમારે માની લો કે ડિઝાઇનિંગમાં રસ છે તો ફેશન ડિઝાઇનિંગને લગતા ઘણા બધા કોર્સીસ આવે, એ તમે ધોરણ 12 પછી કરી શકો છો। માની લો કે તમને મેનેજમેન્ટમાં રસ છે તો બીકોમ, બીબીએ, બીસીએ થયા પછી તમે એમબીએ કરી શકો છો। એમબીએમાં પણ ઘણી બધી ફેકલ્ટીઓ આવે, દાખલા તરીકે બિઝનેસ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, સ્ટોક મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, કોસ્ટ મેનેજમેન્ટ, બેન્કિંગ મેનેજમેન્ટ, આવા ઘણી બધી સ્કોપ રહેલા છે। એવી રીતે એમબીએ કરીને તમે બિઝનેસ મેનેજમેન્ટના કોર્સ કરી શકો છો। માની લો કે તમને બોલવાની સૌ સારી એવી આવડત છે તો તમે જર્નાલિઝમ કરી અને પત્રકાર બની શકો છો। તમારે શિક્ષક બનવું છે તો બેચલર કે માસ્ટર ડિગ્રી કર્યા પછી તમે બીએડ કરી અને શિક્ષક બની શકો છો। તમારે પ્રોફેસર બનવું છે તો તમે માસ્ટર ડિગ્રી કર્યા પછી તમે નેટ કે સ્લેટની એક્ઝામ પાસ કરીને તમે પ્રોફેસર કોલેજમાં બની શકો છો। માની લો કે તમારે આઈપીએસ કે આઈએએસ અધિકારી બનવું છે તો બેચલર ડિગ્રી પાસ કર્યા પછી તમે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામ દ્વારા તમે આઈપીએસ કે આઈએએસ બની શકો છો। ચાલો આઈપીએસ એટલે
इंडियन पुलिस सर्विस एनाथी तमे एसपी डीएसपी जिल्लाना जे मुख्य पुलिस अधिकारी हो एवी पोस्ट मळती होय छे तो एवा तमे आईपीएस बनी शको छो आईएएस इंडियन एडमिनिस्ट्रेशन सर्विस एटले एमा तमे कलेक्टर बनी शको डीडीओ एटले जिल्ला विकास अधिकारी बनी शको तो आवी कॉम्पिटिशननी एग्जाम में धोरण तमे बेचलर डिग्री पास कर्या पछी तमे आवी कॉम्पिटिशन एग्जाम जीपीएससी यूपीएससी द्वारा तमे आवी क्लास वन के क्लास टू ऑफिसर बनी शको तो कॉमर्स फेकल्टी में विद्यार्थी मित्रों कॉमर्स फेकल्टी पास कर्या पछी तमारे जे स्कोप रहेला छे एटला स्कोप एक पण स्ट्रीम में नथी तो कॉमर्स कर्या पछी तमारे आटला बधा स्कोप रहेला छे हवे धोरण 11 अने 12 मां तमारे कॉमर्स ना टोटल 7 विषय आवशे एमा 4 विषय छे फरजियात विषय हो विद्यार्थी मित्रों फरजियात विषय एटले ए तमे कोई पण स्कूल में जाओ आ 4 विषय तो कॉमर्स में 11 अने 12 मां मां होय ई क्या क्या तो एकाउंट बीए गुजराती अने इंग्लिश आ 4 विषय एवा छे तमे कोई पण स्कूल में जाओ आमा 4 विषय तो आ होय होय બાકીના 3 વિષયો ઘણા બધા છે એમાંથી બાકીના 3 વિષયો ગૌણ વિષયો પસંદ કરીને તમારે ટોટલ 7 વિષયો રાખવાના હોય ફરજિયાત તો આ 4 વિષય તો ફરજિયાત આવે જ એકાઉન્ટ બીએ ગુજરાતી અને ઇંગ્લિશ તો બાકીના 3 વિષયોમાં આપણે અહીંયા આપણી સ્કૂલમાં ઇકોનોમિક્સ એસપીસીસી અને સ્ટેટ આ 3 વિષયો ગૌણ વિષયો છે એટલે આ તમારે રાખવા ફરજિયાત એના બદલામાં કોઈ બીજો વિષય રાખી શકો પણ વિદ્યાર્થી મિત્રો સ્ટેટ તો બધાય સ્કૂલમાં લગભગ હોય જ ફરજિયાત વિષયની જેમ આંકડા શાસ્ત્ર બધી સ્કૂલમાં હોય કારણ કે એ એકાઉન્ટની જેમ ગાણિતિક સ્કોરિંગ સબ્જેક્ટ છે અને ધોરણ માધ્યમિકમાં તમારે 9-10માં જે આવ્યું ને એના લગતું જ બધું સ્ટેટમાં આવતું હોય છે તો આ 7 વિષયમાંથી 4 વિષયો ફરજિયાત હોય અને 3 વિષયો ગૌણ વિષયો રાખવાના હોય એમાંથી ટોટલ તમારે 7 વિષયોનું આ 11 અને 12માં તમારે 7 વિષયો પસંદ કરવાના હોય છે આ 7 વિષયમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે 2 વિષય છે એ પ્રેક્ટિકલ વિષય આવે પ્રેક્ટિકલ એટલે ગાણિતિક વિષય આવે આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ આ 2 વિષયો એવા છે જે ગાણિતિક વિષયો છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી હું તમને નામાના મૂળ તત્વો જેને અંગ્રેજીમાં એકાઉન્ટ કહેવામાં આવે છે તો એકાઉન્ટનો અભ્યાસ હું કરાવીશ તમને નામાના મૂળ તત્વો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પ્રશ્ન થાય કે નામું એટલે શું તો નામું એટલે જેને આપણે અંગ્રેજીમાં એકાઉન્ટ્સ કહીએ છીએ નામું એટલે હિસાબો લખવા હિસાબો રાખવા હિસાબો તૈયાર એનો મતલબ થાય નામું ચાલે એવો વિદ્યાર્થી મિત્રો નામું એટલે શું હિસાબો લખવા હિસાબો રાખવા હિસાબો તૈયાર કરવા મોટાભાગના વિદ્યાર્થીઓમાં એવી ગેરમાન્યતાઓ કે એકાઉન્ટ એટલે ગણિત ઘણા વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હોય ઓ 9-10માં ગણિત આવે એવું જ એકાઉન્ટ આવે તો વિદ્યાર્થીઓ એ માન્યતા બિલકુલ ખોટી છે ગણિત અને એકાઉન્ટ્સને કાંઈ લેવા દેવા નથી તમારે જે ગણિતમાં દ્વિપદી વિતરણ પ્રમેય જે વસ્તુ ગણિતમાં આવતી એમાંથી આમાં આલ્ફા બીટા એવું આમાં કાંઈ ન આવે એકાઉન્ટ્સ અને ગણિતને કાંઈ લેવા દેવા જ નથી એકાઉન્ટ્સમાં ગણિતમાંથી માત્ર સરવાળો બાદ બાકી ગુણાકાર ભાંગાકાર આ 4 વસ્તુ જ આવે ને આ તો બધાને આવડતું જ હોય બાકી એ સિવાયનું ગણિતમાં એકાઉન્ટ્સમાં કાંઈ ન આવે એકાઉન્ટ છે આખો પ્રેક્ટિકલ વિષય પણ ગણિતનું આમાં કાંઈ ન આવે સિવાય સરવાળો બાદ બાકી ગુણાકાર ભાંગાકાર સિવાય એટલે એકાઉન્ટ્સમાં તમારે જે આવશે એ હિસાબો લખવાના વ્યવહારો આવશે બે વ્યક્તિઓ બે ધંધાઓ વચ્ચે જે વ્યવહાર થતા હોય આર્થિક વ્યવહારો થતા હોય એવા વ્યવહારો લખવાની વાત છે આ એકાઉન્ટમાં આવશે એટલે ગણિતને લગતું આમાં કાંઈ આવે નહીં એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે એકાઉન્ટ્સ એટલે ગણિત તો એ માન્યતા એની બિલકુલ ખોટી છે કારણ કે ગણિત અને એકાઉન્ટ્સને કાંઈ લેવા દેવા છે નહીં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય નાનામાં નાનો ધંધો હોય કે મોટામાં મોટી કંપની હોય એણે નામું લખવું જરૂરી છે કામે જરૂરી છે જો નામું એકાઉન્ટ્સ ન લખે તો કોઈ પણ ધંધાકીય એકમ છે એ ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાય અથવા બંધ પણ કરવો પડે ખોટ પણ જાય કારણ કે ધંધાકીય એકમમાં રોજ બરોજ અનેક વ્યવહારો થતા હોય છે
જેવી રીતે અનેક પ્રકારના ખર્ચા ચૂકવાતા હોય, ભાડું, કમિશન, વ્યાજ, વટાવ, હજારો કર્મચારીઓ ધંધામાં કામ કરતા હોય, એની સાથે વ્યવહારો થતા હોય, અનેક પ્રકારની આવકો મળતી હોય, ગ્રાહકો અનેક પ્રકારના હોય, એની સાથે નાણાકીય લેવડ દેવડ થતી હોય, વસ્તુની લેવડ દેવડ થતી હોય, વેપારીઓ સાથે નાણાકીય અથવા વસ્તુની લેવડ દેવડ થતી હોય, બેંકો સાથે અનેક પ્રકારના વ્યવહારો થતા હોય, બહારની સંસ્થાઓ સાથેના બધા વ્યવહારો થતા હોય, તો આ બધા વ્યવહારોને વિદ્યાર્થી મિત્રો મોઢે યાદ રાખી શકાતા નથી, એટલે એનું નામું લખવું જરૂરી બને છે. ચાલે એવું, એટલે કોઈ પણ ધંધાકીય એકમ હોય, નાનામાં નાનો ધંધો હોય કે મોટામાં મોટી કંપની હોય, એને નામું લખવું જરૂરી છે, કારણ કે બધાય વ્યવહારો મોઢે યાદ રાખી શકાતા નથી. તો આ નામામાં એકાઉન્ટ્સની અંદર નામું આપણે કઈ રીતે લખવું, એનો તમને આ 11મા ધોરણ ને 12મા ધોરણમાં અભ્યાસ કરાવવાનો છે. વિષયનું નામ છે નામાના મૂળ તત્વ. નામાના મૂળ તત્વ, મૂળ તત્વ એટલે આ એક એવો વિષય છે કે અત્યાર સુધી તમે એનું કાંઈ ભણ્યા જ નથી. સાતે સાત વિષયમાં આ એક એવો વિષય છે કે એનું અત્યાર સુધી તમારે કાંઈ આવ્યું જ નહીં હોય ભણવાનું. એટલે મૂળ તત્વ એટલે ફંડામેન્ટલ, બેઝિક, પાયો, કારણ કે તમે પહેલી વખત જ એકાઉન્ટ ભણવાના છો, એટલે એને નામાના મૂળ તત્વો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નામું એટલે હિસાબો રાખવા, હિસાબો લખવા, હિસાબો તૈયાર કરવા, અને હિસાબો કાંઈ આપણે આપણી રીતે લખવાના ન હોય કે અહીંયા જગ્યા છે આ પેજમાં લખી નાખો, આ પેજમાં જગ્યા છે, હિસાબો એના નિયમો પ્રમાણે લખાય, ઉધાર જમાના જે નિયમો આવશે એ પ્રમાણે લખાય, દરેક ધંધામાં જે વ્યવહારો થાય દરેકના ખાતા બનાવવા પડે, દરેકની આમોદો લખવી પડે, એની એન્ટ્રી એમાં ખાતામાં કરવી પડે. તો આ બધા વ્યવહારોને વ્યવસ્થિત નિયમો પ્રમાણે કઈ રીતે લખાય એનો તમને હું અભ્યાસ કરાવીશ ધોરણ 11માં. ચાલે એવો. તો વિદ્યાર્થી મિત્રો, નામું છે એ આમ તો પ્રાચીન કાળથી લખાતું આવે છે. પ્રાચીન કાળ એટલે આદિકાળથી. તમારે સમાજ વિદ્યામાં ભણવામાં આવ્યું હોય છે કે આદિ માનવ છે એ રખડતું ભટકતું જીવન જીવતો, એવું બધું તમારે સમાજ વિદ્યામાં ભણીને આવ્યા છો ને, ત્યારે શેની શોધ થઈ નહોતી. આદિ માનવ રખડતું ભટકતું જીવન જીવતો, પછી નદી કિનારે વસતો થયો ને એમાંથી એ ખેતી કરતો થયો, એટલે અનાજની શોધ થઈ, આવું બધું આવતું ને, તો અનાજની શોધ થઈ, એટલે ત્યારે નાણું અસ્તિત્વમાં, રૂપિયા અસ્તિત્વમાં નહોતા. અત્યારે કેમ 500ની 2000ની 100ની નોટું હોય એવું રૂપિયા અસ્તિત્વમાં જ નહોતા. તો ત્યારે આદિ માનવ છે એ ખેતી કરતો થયો, એટલે અનાજ વાવતો થયો. અનાજ વાવતો થયો એટલે સાટા પદ્ધતિ ચાલુ થઈ. સાટા પદ્ધતિ એટલે વિનિમયની પદ્ધતિ, બદલા પદ્ધતિ, વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થતી થઈ. માની લો કે કોઈ વ્યક્તિ પાસે ઘઉં હોય, ત્યારે રૂપિયા તો હતા નહીં, અસ્તિત્વમાં જ નહોતા. કોઈ વ્યક્તિ પાસે ઘઉં હોય, બીજી વ્યક્તિ પાસે ચોખા છે, ઘઉંવાળી વ્યક્તિને ચોખા જોતા હોય તો ઘઉં આપીને બદલામાં ચોખા લેવાનું, વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ ચાલુ થઈ, એને કહેવાય સાટા પદ્ધતિ. પણ માનવીની બુદ્ધિનો વિકાસ થતો ગયો, ધીમે ધીમે વસ્તી વધતી ગઈ, એમ નવી નવી વસ્તુ શોધાતી ગઈ, એટલે ધીમે ધીમે વેપાર ચાલુ થયો, દુકાનો ચાલુ કરી, સિક્કા અસ્તિત્વમાં આવ્યો. કે સિક્કા એટલે આપણે જે નાણામાં અત્યારે રૂપિયાનો 2 રૂપિયાનો 5 રૂપિયાનો સિક્કો છે, એવી રીતે સિક્કા અસ્તિત્વમાં આવ્યો. તો કોઈ પણ વ્યક્તિને પછી સાટા પદ્ધતિ ધીમે ધીમે બંધ થઈ. કોઈ પણ વ્યક્તિને વસ્તુ જોતી હોય તો સિક્કો આપીને વસ્તુ લેવાની, જેવી રીતે આપણે અત્યારે દુકાને જઈએ છીએ ત્યારે શું કરીએ છીએ, સાટા પદ્ધતિનો ઉપયોગ નથી કરતા, રૂપિયાનો ઉપયોગ કરીએ છીએ, વસ્તુ લઈએ છીએ બદલામાં રૂપિયા આપીએ છીએ. તો ધીમે ધીમે સાટા પદ્ધતિ બંધ થઈ અને સિક્કા અસ્તિત્વમાં આવ્યા, એટલે કોઈ પણ વ્યક્તિને વસ્તુ જોતી હોય તો સિક્કો આપી એના વસ્તુ મેળવે. ધીમે ધીમે દુકાનો ચાલુ થઈ, વ્યવહારો વધતા ગયા, અલા વસ્તુ વધતી ગઈ, જરૂરિયાત માનવીની વધતી ગઈ, એટલે વેપાર ચાલુ થયો, દુકાનો ચાલુ થઈ, એટલે કોઈ પણ વ્યક્તિને વસ્તુ જોતી હોય તો દુકાને જવાનું, સિક્કો આપીને વસ્તુ લઈ લેવાનું. ધીમે ધીમે રૂપિયા અસ્તિત્વમાં આવ્યા. માનવીની બુદ્ધિનો જેમ જેમ વિકાસ થયો એમ નવી નવી વસ્તુઓ શોધાતી ગઈ, વસ્તીનો વધારો થતો હતો, એટલે એકાંકી પેઢી અસ્તિત્વમાં આવી. એકાંકી પેઢી એટલે વૈયક્તિક માલિકી, એમાં ધંધાનો એક જ માલિક હોય. તો એવી રીતે નાની નાની દુકાનો ચાલુ થઈ, એટલે કોઈ પણ વ્યક્તિએ વસ્તુ જતી હોય તો દુકાને જવાનું, રૂપિયા આપીને વસ્તુ લઈ લેવાની, જેવી રીતે અત્યારે આપણે કરીએ છીએ.
વૈયક્તિક માલિકીની મર્યાદા એ છે કે ટૂંકા ગાળા માટેની ધંધાની નાનો ધંધો ચલાવવો હોય તો એને વૈયક્તિક માલિકી કહેવાય. પણ જેમ જેમ વસ્તુનો વિકાસ થતો ગયો, નવી નવી વસ્તુ અસ્તિત્વમાં આવતી ગઈ, વસ્તીનો વધારો થતો ગયો, તેમ તેમ એકાંકી પેઢીનું સ્વરૂપ છે ભાગીદારી પેઢીએ. શું કામે? દાખલા તરીકે માની લો કે મારે મોટા પાયા ઉપર ધંધો ચલાવવો છે, મોટા પાયા ઉપર ધંધામાં રોકાણ કરવું છે, પણ મારી પાસે રૂપિયાની મર્યાદા છે, બહુ રૂપિયા નથી. તો મારે શું કરવું પડે? બે ત્રણ જણા રૂપિયાવાળાએ ભેગો થઈ અને મોટા પાયા ઉપર ધંધો ચાલુ કરવો પડે. કારણ કે મારી પાસે તો એટલા બધા રૂપિયા છે નહીં, 15 લાખમાં ધંધો ચાલુ કરવો છે, મારી પાસે 5 લાખ રૂપિયા છે. તો ત્રણ વ્યક્તિઓએ 5-5 લાખ રૂપિયા ભેગા કરી ધંધો ચાલુ કરે એને કહેવાય ભાગીદારી પેઢી. કારણ કે મોટા પાયા ઉપર ધંધો ચાલુ કરે તો વેપાર પણ વધુ થાય, એટલે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે. નવી નવી વસ્તુ શોધાતી કે અત્યારે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જાઓ અનેક પ્રકારની વેરાયટી હોય. તમે બજારમાં પેન્ટ લેવા જાઓ તો અનેક પ્રકારની વેરાયટી હોય, શર્ટ લેવા જાઓ તો અનેક પ્રકારની વેરાયટી હોય, મોબાઈલ લેવા જાઓ તો અનેક પ્રકારની વેરાયટી હોય. પહેલાં તો મર્યાદા હતી, કોઈ પણ વસ્તુ એક જ પ્રકારની આવતી. કોઈ પણ વસ્તુ અત્યારે તમારે લેવા જાઓ તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે તમારે કઈ વસ્તુ લેવી, કારણ કે એકની એક વસ્તુમાં અનેક પ્રકારની વેરાયટી. તો આવી રીતે વસ્તુ વિકાસ થતો ગયો, માનવીની જરૂરિયાતો વધતી ગઈ, એવી રીતે નવી નવી વસ્તુ અસ્તિત્વમાં આવી, એટલે ધંધો રોજગારનું સ્વરૂપ છે ભાગીદારી પેઢી. પણ ભાગીદારી પેઢીની કેટલીક મર્યાદાઓ હતી કે અમુક મર્યાદા સુધી ભાગીદારી પેઢી એની સીમિત થઈ શકે. એટલે મોટી મોટી કરોડો રૂપિયામાં ચાલુ કરવું હોય, રોકાણ કરવું હોય તો કંપની અસ્તિત્વમાં આવી, જેવી રીતે અત્યારે આપણે છે એવી રીતે રિલાયન્સ કંપની, ટાટા કંપની, એસાર કંપની, અસંખ્ય કંપનીઓ છે, હજારો લાખો કંપનીઓ છે, કરોડો 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 રૂપિયામાં એનો ધંધો ચાલતો. તો આવી રીતે ભાગીદારી પેઢીની મર્યાદાને કારણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. લોકોના રૂપિયા દ્વારા ધંધો કરે એને કહેવાય કંપની, શેર કે ડિબેન્ચર બહાર પાડી ધંધો કરે એને કહેવાય કંપની. આ શેર અને ડિબેન્ચર એટલે શું? તો એ એકાઉન્ટમાં પણ આવશે અને SPCCમાં BAમાં પણ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોમર્સમાં બધા વિષયો એકબીજા વિષય સાથે સંલગ્ન હોય છે. તમારે એકાઉન્ટમાં શેર અને ડિબેન્ચર આવશે એમાં દાખલા આવશે, BAમાં શેર અને ડિબેન્ચર આવશે એની થિયરી આવશે, પણ BAના શેર અને એકાઉન્ટના શેર અલગ અલગ નો, એમાં થિયરી સ્વરૂપે ભણવાનું હોય, આમાં તમારે પ્રેક્ટિકલ દાખલા સ્વરૂપે ભણવાનું. તો આ રીતે મોટી મોટી કંપનીઓ અસ્તિત્વમાં આવી. અને અત્યારે તમે જો કેવડી કેવડી અબજો ખરવો રૂપિયાનો વહીવટ થતો એવી કંપનીઓ હોય, તેમાં રોજબરોજ અસંખ્ય વ્યવહારો થતા હોય, હજારો લાખો વ્યવહારો થતા હોય, લાખો ગ્રાહકો સાથે વ્યવહારો થતા હોય, લાખો વેપારીઓ સાથે વ્યવહારો થતા હોય, અબજો ખરવો રૂપિયાનું રોજ ટર્ન ઓવર થતું હોય, તો આ બધા વ્યવહારોને મોઢે યાદ રાખી શકાતા નથી. એટલે નામું લખવું જરૂરી બને છે. એટલે ધીમે ધીમે નામું લખવાની શરૂઆત આમ તો પ્રાચીન કાળથી થઈ, પણ પ્રાચીન કાળમાં જે વિદ્યાર્થી મિત્રો નામું લખાતું એ દેશી નામું લખાતું. નામું લખવાની બે પદ્ધતિ છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામું એટલે જે પ્રાચીન કાળથી લખાતું આવ્યું છે, અને હજી પણ ઘણા વેપારીઓ આપણને લખે છે નામું. અને આપણે જે નામું લખતા શીખવાના છો ને વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે મોટી મોટી નાનામાં નાની દુકાન હોય, મોટા મોટી કંપની હોય, એમાં દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ નામું લખાય છે. દ્વિનોંધી એટલે એમાં દરેક આર્થિક વ્યવહારની કેટલી નોંધ થતી હોય, બે નોંધ થતી હોય. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, નામું લખવાની બે પદ્ધતિ છે, એક પ્રાચીન કાળથી જે ચાલી આવે છે દેશી નામા પદ્ધતિ, અને અત્યારે જે આધુનિક સમયમાં લખાય છે એને કહેવાય દ્વિનોંધી નામા પદ્ધતિ. એટલે હજી પણ ઘણા વ્યક્તિઓ છે એ દેશી નામું તો રાખે જ છે, પણ દ્વિનોંધી નામા પદ્ધતિનો વધારે ઉપયોગ થાય છે. એટલે નામું એટલે હિસાબો લખવા, હિસાબો કરવા એવો મતલબ થાય. તો નામાની અંદર વ્યવહારો, આર્થિક વ્યવહારોની નોંધ થતી હોય. દાખલા તરીકે તમને તમારા પપ્પા એમ કે મારા આપણે કરિયાણાનું નામું ફળાણા વ્યક્તિને અહીંયા ચાલે છે, 10,000નું બિલ છે તું ચૂકવીએ છીએ, તો તમે ચૂકવવા જાઓ તો તમારા પપ્પાએ નોંધ રાખવી પડે કોને કેટલા રૂપિયા ચૂકવા. તમે ઘેરે ખેતીકામ કોઈ કરતું હોય અને ખેતીકામની જો મજૂરી ચૂકવવાની થતી હોય, દાખલા કે 15 મજૂરોને મજૂરી ચૂકવી,
તો એ મજૂરી કેટલી ચૂકવી, તો ઘણા એના પપ્પા પણ ઘેરે આવી રીતે હિસાબ રાખતા હોય. પણ એ જે હિસાબ રાખતા હોય ને એ નામાના ભણેલા ન હોય ઘણી વખત, તો એ નામાના સિદ્ધાંત મુજબ ન રાખતા હોય, એ એની રીતે રાખતા હોય. ભાઈ આટલો ખર્ચ થયો, આટલી આવક છે, આટલા રૂપિયા વધ્યા ઘટ્યા, પણ નામનું તો એકાઉન્ટની આગળ તમારે સિદ્ધાંતો પ્રમાણે લખવું પડે, ઉધાર અને જમાના સિદ્ધાંતો પ્રમાણે લખવું પડે, એમાં ખાતા બનાવવા પડે, ખતવણી કરવી પડે. કારણ કે અસંખ્ય વ્યવહારો થતા હોય તો આવી રીતે તમે આડેધડ નામું લખો, આવ્યા રૂપિયા ગયા કેટલા ને ખર્ચો આટલા વધ્યા, એવી રીતે ન ચાલે. કારણ કે આમાં તો મોટા પાયા ઉપર ધંધો ચાલતો હોય તો નામું તમારે ખૂબ વ્યવસ્થિત રીતે ઉધાર જમાના નિયમો પ્રમાણે લખવાનું હોય. તો નામાની અંદર આવા આર્થિક વ્યવહારોની નોંધ થતી હોય, અનેક પ્રકારના ખર્ચા ચૂકવાતા હોય, અનેક પ્રકારની આવકો મળતી હોય, અને ગ્રાહકો સાથે વ્યવહારો થતા હોય, સંસ્થાઓ સાથે વ્યવહારો થતા હોય, બેંકો સાથે વ્યવહારો થતા હોય, તો આર્થિક વ્યવહારો જે થાય ને બધું નામામાં લખવામાં આવે. નામામાં નાણાંની નોંધ થાય, જથ્થાની નહીં, રૂપિયાની નોંધ થાય, કોને રૂપિયા ક્યાં ગયા, ક્યાંથી આવ્યા, કોની પાસેથી આવ્યા, આ બધી નામાની અંદર નોંધ થતી હોય. એની ચર્ચા આપણે પહેલા પ્રકરણમાં કરીશું, પણ આ તો પ્રાથમિક પરિચય હતો. તો મિત્રો, નામ લખવાની બે પદ્ધતિ છે, દેશી નામો અને દ્વિનોંધી નામો પદ્ધતિ. આપણે જે નામો લખતા શીખવાનું છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ શીખવાનું. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે અત્યારે જે નાનામાં નાની દુકાન હોય અને મોટામાં મોટી કંપની હોય તેમાં દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ જ નામું લખાતું હોય, અને દેશી નામું પણ ઘણા હજી લખે. તો પ્રાચીન કાળથી જે નામું લખાતું આવ્યું છે એને દેશી નામું કહેવાય. દેશી નામું વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે આપણે દિવાળીએ ચોપડા પૂજન કરતા હોય, દેશી નામોમાં દિવાળીએ શું કામ ચોપડા પૂજન કરે, દેશી નામું છે ને ગુજરાતી મહિના પ્રમાણે લખે. ગુજરાતી મહિનો એટલે પહેલા મહિનાની પહેલી તિથિ કહે તો પહેલો મહિનો એટલે કારતકમાં જ ને સુદ એક, એટલે આપણે જે બેસતું વર્ષ કહીએ ને એને પહેલું પહેલા મહિનાની પહેલી તિથિ કહેવાય. એટલે દિવાળીએ વર્ષ પૂરું થતું હોય એટલે દિવાળી એટલે આસો વદ અમાસ, ગુજરાતી મહિનાના છેલ્લા મહિનાની છેલ્લી તિથિ એટલે દિવાળી, અને ગુજરાતી મહિનાના પહેલા મહિનાની પહેલી તિથિ એટલે બેસતું વર્ષ. તો દેશી નામું છે એ ગુજરાતી મહિના પ્રમાણે લખવામાં આવે. ગુજરાતી મહિના એટલે કારતક, માગસર, પોષ, મહાફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, આ બધા જે મહિનાઓ છે ગુજરાતી મહિના પ્રમાણે લખવામાં આવે. ગુજરાતી મહિનાનો પહેલો મહિનો એટલે કારતક માસ, છેલ્લો માસ એટલે આસો માસ. એટલે ગુજરાતી મહિના પ્રમાણે તમે ઘણી વખત જોયું છે ચોપડા પૂજન કરે, એ દેશી નામાનો ચોપડો લાલ કાપડના પૂઠાવાળો હોય, પાના કોરા હોય, વચ્ચે દોરી બાંધેલી હોય, આ જે નામું છે ને દેશી નામું હોય, એમાં લીટીઓ દોરેલી ન હોય, ખાતા બનાવેલા ન હોય, એ દ્વિરોધી નામા પદ્ધતિ જેવું જોઈએ. એના નિયમ જે નિયમો જે દ્વિરોધી નામા પદ્ધતિમાં છે એના એ જ નિયમો દેશી નામામાં પણ એ હોય, પણ ખાલી નામું લખવાની પદ્ધતિ અલગ છે. એ પદ્ધતિ કઈ રીતે અલગ છે દેશી નામું, એની પણ એક ચેપ્ટર આવશે આ 11મા ધોરણમાં દેશી નામું, કે પહેલાંના સમયમાં કઈ રીતે, અને અત્યારે ઘણા દેશી નામું લખે છે તો એ કઈ રીતે લખતા હોય એનો પણ એક ચેપ્ટર એની માટે રહેતું છે, પ્રાથમિક પરિચય આવશે. પણ આપણે જે નામું લખવાનું છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નામું એટલે હિસાબો રાખવા, હિસાબો કરવા, હિસાબોને મેન્ટેન કરવાના હોય તો આ નામું એટલે જેને આપણે અંગ્રેજીમાં એકાઉન્ટ કહેવામાં આવે છે. તો આ એકાઉન્ટનો પ્રાથમિક પરિચય આપ્યા પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકાઉન્ટનું પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એના અભ્યાસમાં એકાઉન્ટના પરિચય વિશે વધારે વિસ્તૃત ચર્ચા આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.